हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश खूब ज स्वादिष्ट अने एकदम झटपट बनी जता कांदा बटेकाना भजिया बनावानी रेसिपी। आ भजिया आजे आपणे एकदम नवी रीते अने नवा स्वादना बनावीशुं। तो जो तमने पण भजिया खावानुं मन थाय त्यारे आ रीतेना भजिया घरे जरूरथी ट्राई करजो। अने अवी नवी रेसिपीओ जोवा माटे आ वीडियोनी नीचे आपेला रेड बटन उपर क्लिक करी चेनलने सब्सक्राइब करी दो अने बाजूमां आपेलो बेल बटन प्रेस करी दो। तो चालो हवे एकदम नवी रीते बनता कांदा बटेकाना भजिया बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहींया एक मीडियम साइजनुं बटाकुं लीधेलुं छे, જેને આ રીતે આપણે નાના પીસીસમાં કટ કરીને લઈશું। ત્યારબાદ સેમ એવી જ રીતે નાની કટ કરેલી ડુંગળી લઈશું। તમારે ડુંગળી અને બટાકાનું માપ તમને જેટલું પસંદ હોય એ રીતે લઈ શકો છો। ત્યારબાદ બે નંગ જેટલા નાના કટ કરેલા મરચાં લઈશું અને 2-3 ચમચી જેટલી નાની કટ કરેલી કોથમરી। જો તમારે આ સમયે આદુ અથવા તો લસણ એડ કરવું હોય તો એ પણ કરી શકો છો। તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। મસાલાઓ જેટલા સરસ રીતે એડ કરશો એટલા જ ભજીયા ખાવામાં સરસ લાગશે। તો તેના માટે પહેલાં એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી આ ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। 1/2 ચમચી જેટલી હળદર, ચપટી જેટલી હિંગ એડ કરીશું અને 1/2 ચમચી જેટલા આ રીતે હાથમાં અજમા લઈ અને હાથ વડે થોડા ક્રશ કરીને એડ કરીશું। ત્યારબાદ એક વખત આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે। પહેલાં આપણે થોડો એવો એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। મેં અહીંયા પહેલાં તો 3 ચમચી જેટલો લીધેલો છે। આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈશું અને જો જરૂર લાગે તો આપણે થોડો વધારે એડ કરીશું। તો હજુ થોડો લોટ ઓછો લાગે છે તો આપણે 2 ચમચી જેટલો ફરી વખત એડ કરીશું। ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। થોડું આપણે પાણી એડ કરતા જઈશું જેથી કરી અને એકદમ સરસ એવું બેટર બની અને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો ભજીયા બનાવવા માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે જ્યારે પણ તમારે ભજીયાને ફ્રાય કરવા હોય એ સમયે આપણે તેમાં 2 ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરીશું અને તેના ઉપર 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। આ રીતે કરવાથી પછી એકદમ સરસ એવા ફૂલી પણ જશે અને એકદમ સરસ એવા પોચા અને જાળીદાર બનશે। તો હવે આપણું બેટર પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે। તો હવે ભજીયાને ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ મૂકીએ। તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો આ રીતે હાથમાં થોડું બેટર લઈ અને ભજીયા એડ કરીએ। આ ભજીયાને આપણે રેગ્યુલર સાઇઝ કરતાં થોડા નાના રાખીશું જેથી કરી અને બટેકા પણ અંદર સુધી સરસ રીતે કૂક થઈ જશે અને આપણે ગેસની ફ્લેમ આ સમયે મીડિયમ જ રાખીશું। ભજીયાનો કલર ચેન્જ થવા લાગે ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું જેથી કરી અને તે બધી તરફથી એકદમ સરસ એવા કૂક થઈ જશે। આ ભજીયાને ફ્રાય થતાં વધારે સમય નથી લાગતો, તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે બધું જ તેલ સરસ રીતે આપણે નિતોરી અને તેને એક પ્લેટ ઉપર લઈ લઈશું। આ ભજીયાને તમે કોઈ પણ ચટણી, કેચપ અથવા તો ચા જોડે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે। તો આ રીતેના કાંદા બટેકાના ભજીયા તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત તો જરૂરથી કરજો, ઘરમાં બધાને ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।